चार दायकाथी सुरेश जोशीए शुरू करेलू उत्तम गुजराती साहित्यनू सामायिक एतद आजे पण वर्षमां चार चार वार सौ सौ पाना भरीने उत्तम अने रोचक साहित्य भावकोने घेर घेर पहोंचाड़े छे। 2020-21 दरमियान सुरेश जोशी जन्म शताब्दीना अवसरे एतदना प्रकाशक क्षितिज संशोधन प्रकाशन केन्द्र प्रस्तुत करे छे सुरेश जोशीनी साहित्य यात्राना स्मरणों एमना साथी साहित्यकारों द्वारा। सुरेश भाई ने अमे मोटा भाई कहता, एमना बहनों ने भाइयों ने बोलता सांभळीने। अमे नाना हता ने शाळामां हता त्यारे C3 अध्यापक कुटीरमां रहता। ए युनिवर्सिटीना घणा जूना क्वार्टर्स हता અને એમાં ફક્ત બે જ ઓરડા, ઓસરી, નાનું રસોડું। બાળપણમાં મોટાભાઈનું ચિત્ર એટલે ટેબલ પર પુસ્તકોનો અસ્તવ્યસ્ત ઢગલો, પાસે રેડિયો ચાલતો હોય અને મોટાભાઈ ખુરશી કે ખાટલા પર વાંચતા કે મોટે ભાગે લખતા પણ હોય, પાસે 5-6 પુસ્તકો તો હોય જ। તમને અભણોને બહુ ચિંતા થતી કે મોટા થઈને આટલું બધું વાંચવું જ પડશે ને વાંચ્યા જ કરવું પડશે। મિત્રો અતિથિયો આવે ત્યારે પણ ચર્ચા જ થતી હોય, ત્યારે તો સાહિત્ય શું એ ખબર નહીં, પણ કવિતા શબ્દ સાંભળ્યો ને જાણતા। એક બહેનનું નામ સવિતા હતું, તેને હું કવિતા બહેન જ કહેતો, અને બધા હસતા પછી એમના મિત્રો કે આ સાક્ષરનો દીકરો ખરો ને એમ કે। હવે મોટાભાઈના રૂમમાં ચોપડીના ઢગ અને કબાટ અને એમનો ખાટલો, સામે માંડ એક ખુરશી બહારથી કોઈ આવે ત્યારે લાવીને મૂકવી પડતી। મોટા ભાગે મહેમાનો મોટાભાઈની સામે એમના ખાટલા પર જ બેસતા, અમે આસપાસ જ ભણતા હોય, વાતચીતમાં પણ અમારું ઘણીવાર ધ્યાન ખેંચાય। ને મોટે ભાગે જાણીતા મિત્રો વિદ્યાર્થીઓ આવતા એટલે કોઈક વાર કોઈક બહાને કેમ છો કરવા પણ અમે એ રૂમમાંથી પસાર થઈ જતા, વાતચીતમાં જો રસ પડ્યો તો ખૂણામાં ઊભા પણ રહેતા। ને એમાં પણ વળી કોઈ વાર અમારા ગુજરાતી પાઠ્યપુસ્તકના કોઈ લેખક આવતા તો ખાસ અમે અંદર જતા અને ઓળખાણ કરાવી લેતા, અને બીજે દિવસે શાળામાં જઈ અને બડાશ પણ મારતા કે અમારે ત્યાં તો કાલે આ સાહિત્યકાર આવેલા। મને યાદ છે કે શરૂઆતમાં C3 પ્રબોધભાઈ, પ્રબોધ ચોકસી અને મુરબ્બી ભોગીલાલ ગાંધીનું આવવાનું બહુ નિયમિત થતું। મને મોટાભાઈને પણ એમની સાથે વાતો કરવાનું ગમતું અને ભોગીલાલ ગાંધીને ત્યાં એમની સાથે અમને પણ જવાનું ગમતું ઘણી વાર। કોઈક વાર અમને લઈ જતા અને એનું મુખ્ય કારણ એ હતું કે અમને અમુક ભોગીભાઈ અને બહુ સુભદ્રાબેન એમની સાથે વાતો કરવી ખૂબ ગમતી, અને એમની લાઇબ્રેરી અમારું ખાસ આકર્ષણ હતું, જ્યાંથી અમને ગમતી ત્યાંની ચોપડીઓ મળી આવતી। હવે પ્રબોધભાઈનું શરીર જરા ભારે હતું, સ્થૂળ હતા, એટલે એ આવીને મોટાભાઈ સામે ખાટલા પર જ બેસી જતા, અને ભોગીલાલભાઈ આવે એટલે સામે નાની ખુરશી પર બેસી જતા। મોટાભાઈ ખાદીના આર કરેલા કપડાં પહેરતા, જે 2-3 દિવસ એ ચલાવતા, એટલે એક વાર પહેરીને આવી ને પછી એની ઘડી કરી અને અમારા મા એમના ખાટલા નીચે મૂકી દેતા જેથી ઘડી જળવાઈ રહે। હવે જ્યારે જ્યારે પ્રબોધભાઈ આવવાના હોય
ત્યારે ખાસ યાદ રાખીને કપડા સામે છેડે ગાદલા નીચે મૂકી દેતા. પણ એકવાર પ્રબોધભાઈ અચાનક આવી ચડે એટલે મોટાભાઈએ માને ખાસ બૂમ પાડીને કહ્યું કે મારા કપડા લઈ આવીને ગાદલા નીચે મૂકી દો, પ્રબોધભાઈ આવી ગયા છે. પ્રબોધભાઈ પણ હસી પડ્યા અને ફરી હવે જ્યારે પણ પાછા આવતા ઘરે ત્યારે આવીને પહેલા પૂછતા કે ઉષાબેન કપડા મૂકી દીધા છે ને. એટલે આ ત્રણેયની વચ્ચે જે જુદા જુદા વિષયો ઉપર ખાસ કરીને ક્ષિતિજ અને વિશ્વ માનવના લેખો વિશે ઘણી વાર ઉગ્ર ચર્ચાઓ મેં સાંભળી છે, પણ એમનું એકબીજા માટેનું માન એમના વ્યવહારમાં જણાઈ આવતું. એટલે એ બેઉ મહાભાવોના કુટુંબને છોકરાઓ સાથે પણ અમારે નિકટના સંબંધો હતા. નાનપણથી પેલી લેખક પુત્ર હોવાની સભાનતા હતી, જોકે પૂરી સમજણ વગર. અમારી ચેતન બાલવાડીમાં અમે ભણતા અને હું સુરેશ જોશીનો પુત્ર છું એટલે સુરેશ જોશી મીટિંગમાં આવશે, ચર્ચામાં ભાગ લેશે એવી શિક્ષકો પણ આશા રાખતા. એમણે કોઈ મીટિંગમાં હાજરી આપી નથી. અમને પણ દુઃખ થતું પણ એનો કોઈ ઉપાય ન હતો. એ રીતે જો તો અમારો બધો ઉછેર શિક્ષણ બધું અમારા માને જ આભારી છે. એ ઘણીવાર એ પોતે બ્રાહ્મણ કુટુંબમાંથી આવેલા અને થોડાક રૂઢિચુસ્ત હતા એમના ઘરના બધા, એટલે રમૂજમાં અમારા કુટુંબના દરેક સભ્યના જૂના બ્રાહ્મણ કુટુંબના હોય એવા નામ પણ પાડતા. અને ઘડપણમાં પોતે જ્યારે દાંત વગરના હોય ને કેવી રીતના બોલશે એ બધું પણ બોલી બતાવતા. એટલે પોતે એમનું નામ સૂરજરામ રાખેલું, મારા મા ડાઈ ગૌરી, અને અમે છોકરાઓ પ્રાણશંકર એટલે હું પ્રણવ, કમળાશંકર એટલે મારો ભાઈ કલ્લોલ, અને તારા ગૌરી એટલે મારી બેન તોપસુ. અમને અમે ઘણા નાના હતા ને ત્યારથી એમની અને એમના મિત્રોની જરૂરિયાતો થોડી ઘણી અમે સમજતા એવું અમે ગણતા એવું માનતા. મારો નાનો ભાઈ કલ્લોલ કોઈ ઘરે મળવા આવે તો એના પોતાના નાના માટલામાંથી પાણીનો પ્યાલો ભરીને આપતો અને આજુબાજુના ટેબલ પરથી એકાદ ચોપડી લઈને આપી દેતો. એટલે એ એમ જ માનતો કે આમ જ સ્વાગત થાય અથવા આગંતુકની આ જ જરૂરિયાત હોય. પણ ઘણી વાર એમના મિત્રો ને વિદ્યાર્થીઓ સાથેની ચર્ચા બહુ ઉગ્ર સ્વરૂપ પકડતી અને ગુસ્સામાં ઊંચા અવાજે સામસામા આક્ષેપો પણ થતા. આવા કોઈ વખતે અમે જોડેના રૂમમાં કે આગળની ઓસરીમાં ભણતા હોઈએ ત્યારે પણ મા પાસે બહાનું કાઢી ઘરની બહાર જતા રહેતા. પણ નવાઈ એ લાગતી કે જ્યારે અમે પાછા ઘરે આવતા ત્યારે એકદમ શાંતિથી ચા નાસ્તો થતા જોઈને મને ધરપત થતી. વિદ્યાર્થીઓ અને મિત્રોના ગયા પછી અમે મોટાભાઈ સાથે પછી ઉગ્ર ચર્ચામાં ઉતરી પડતા ને એમણે લીધેલા અભિગમને એમણે દર્શાવેલા વિચારોની સામે વાળા ઉપર શું અસર થઈ હતી કે થઈ હશે એની વિગતે અમે ચર્ચા કરતા. અમારી મુખ્ય ચિંતા એ હતી કે સામે ચર્ચા કરનાર પર થયેલી માટી અસરની રહેતી એમને કે એની કેવી અસર એમના પર પડી હશે. એટલે અમે પણ મોટાભાઈને દર્શાવેલા વિચારોની ઘણીવાર ટીકા કરતા અને એમને જરા એનું કારણ કે એમને જરા અમને
ખાસ તો અમને સંબંધોની વધુ પડતી ચિંતા હતી, જ્યારે મોટાભાઈને માટે એ બાબત બહુ ગૌણ હતી એવું અમને લાગ્યું છે. હવે આ બધું મોટાભાઈ એમના સાહિત્યના મિત્રોને પણ જણાવતા, અને મને યાદ છે કે હું ઉમાશંકરભાઈના જયારે કાગળો આવતા ત્યારે એ લખતા કે પ્રિય પ્રણવ અને વિરોધ પક્ષના નેતા કલ્લોળ, એ રીતના એ લખતા. હવે C3 અધ્યાપક કુટીરમાં રહેતા ત્યારે મોટાભાઈના એમના મિત્રો સાથેની જે અમે ઉત્કટતા જોઈ હતી એ Q4 આવ્યા, એટલે અમે હું જયારે લગભગ SSC પાસ કર્યું 16 વર્ષનો હોય પછી અમે એટલે લગભગ 65-66 અમે 66 Q4 ગયા હોય છું. તો Q4 આવ્યા પછી એ જે મિત્રો સાથેની જે ઉત્કટતા હતી એ થોડી ઓછી થતી જણાય. એનું મુખ્ય કારણ મને લાગે છે કે દરેકની એમના કુટુંબ પ્રત્યેની વધતી જવાબદારી પણ હોય. કદાચ અમે બાળકો પણ કોલેજમાં આવતા અમારામાં વધારે થઈ ગયા હોય, અમારા રસ બદલાવા લાગ્યા અને અમારું પોતાનું ઉત્તરાયણ પણ રચાવા માંડ્યું. Q4 ગયા પછી થોડું ઓછું થતું ગયું, એમની જવાબદારીઓ પણ વધવા માંડી હતી અને સાથે લેખન પણ વધવા માંડ્યું. C3 અમે ઘણા સંબંધોને અમે ઉપતા અનુભવ્યા હતા, તો Q4 થોડા ઘણા જૂથ સંબંધોને અસ્ત પામતા પણ અમે અનુભવ્યા હતા. એમાં મોટાભાઈ જવાબદાર હતા હું એમ નથી કહેતો, તો પણ એક બે ઘનિષ્ઠ સંબંધો એકદમ તૂટી જતા અમને પણ આઘાત લાગ્યો. પણ એમાં મોટાભાઈને જણાવ્યા પ્રમાણે સાહિત્યના ધોરણ સાથે સંબંધોને ન જોડવા એમનો નિશ્ચય કારણ હતો. એમણે નક્કી કરેલા ધોરણો સાથે કદી બાંધછોડ ન કરતા, એમાં સંબંધોને કોઈ સ્થાન રહેતું નહીં. મને યાદ છે INT શ્રી પ્રવીણ જોશી ઘણો વખત ગુજરાતી મૌલિક નાટકની પસંદગી માટે ચર્ચાઓ કરતા અને સ્પર્ધાઓ દ્વારા મેળવેલા નાટકોની સમીક્ષા પણ કરતા, પણ અંતે જ્યારે એમાંથી ફક્ત એક જ નાટક શિવકુમાર જોશીનું નાટક હતું એ ખાલી ફક્ત આશ્વાસની નામને પાત્ર થઈ શક્યું, ત્યારે અમે પણ પ્રવીણભાઈની નિરાશા જોઈ શક્યા હતા. છતાં પણ પ્રવીણ જોશીએ પોતે પણ કોઈ બાંધછોડ કરવાની ઈચ્છા દર્શાવી ન હતી અને મોટાભાઈના મંતવ્યો સાથે એમણે પણ એકમતતા દર્શાવી હતી. એ એક પ્રવીણ જોશીનું આગવું લક્ષણ અમે અનુભવ્યું. મારી દ્રષ્ટિએ મોટાભાઈનો ખરો સર્જનાત્મક સમય અધ્યાપક કુટીરમાં જ પસાર થયો અને તે પણ C3 વધારે. મોટાભાઈ જાણે પેલું સાહિત્યનું મૂળ સ્વરૂપ હોય ને તેમ સદાય એમાં જ ઓતપ્રોત રહેતા. છતાં પણ ઘણાને ખબર નહીં હોય કે એમને બીજા વિષયોમાં પણ એટલો જ ઊંડો રસ હતો અને જ્ઞાન મેળવવા બહુ પ્રયત્નશીલ રહેતા. રમતોમાં રસ હતો, અમારી ઘરના Q4 પાછળના મેદાનમાં ક્રિકેટ ફૂટબોલ જોવાની મજા માણતા, ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતા. આ ઉપરાંત બધા જાણે છે એમ એમને સંગીત, ચિત્રકલા, નૃત્ય અને ઇવન ઔષધ શાસ્ત્ર જેવા અનેક વિષયોમાં પણ જ્ઞાન મેળવવા એ બહુ પ્રયત્નશીલ રહેતા એવું મેં જોયું છે. એટલે જ બધા જાણે છે એમ એમના મિત્રો કેવળ સાહિત્યકાર નહીં પણ ચિત્રકાર, નૃત્યકાર, સંગીતજ્ઞ વગેરે વિવિધ ક્ષેત્રોના હતા. બધા જાણે છે એમનું કોલેજનું ઘણી વાર વાતાવરણ ડિપાર્ટમેન્ટનું ઘણું તંગ રહેતું, એ તંગ વાતાવરણ વાળા
ઘણા દિવસો પછી જયારે ઘરે આવતા તો ઘરે આવીને પછી ચા પાણી પતાવીને ડિટેક્ટિવ નોવેલો કે કથાઓ વાંચતા. તણાવ દૂર કરવાનો કદાચ આ કારગર કિમિયો બી થતો એવું અમે માનતા. એક જ સાંજમાં એક ડિટેક્ટિવ નોવેલ કથા પૂરી થઈ જતી. એમની અમારી સાથે અંગ્રેજી રેડિયો પર આવતા પ્રોગ્રામ અચૂક સોમવાર અને શુક્રવાર રિક્વેસ્ટ કરીને પ્રોગ્રામ હતો અને બીજો પણ એક હતો. એમને કોઈ અમારી સાથે ઘણી વાર કોઈ એમનો માનીતો ગાયક આવે વખતે પેલા ક્લિફ રિચર્ડ છે, પછી ફ્રેન્ક સિનાત્રા, નેન્સી સિનાત્રા કે પછી મેરી હોપકિન્સ, એના ગાયનો એમને બહુ ગમતા અને ઘણી વાર અમારી સાથે નાસ્તા પણ ખરા. આ ઉપરાંત એમને સવારે રેડિયો સિલોન સાંભળવાની ટેવ હતી અને સાયકલના ગીત ગીત સુધી સાંભળતા હતા. શાસ્ત્રીય સંગીતમાં પણ એમને ઘણો રસ હતો અને એ રોજ રાત્રે ઓલ ઇન્ડિયા રેડિયો પર સાંભળતા. એમને ખાસ તો તે વખતે બડે ગુલામ અલી ખાન, અબ્દુલ કરીમ ખાન, ભીમસેન જોશી, પંડિત ઓમકારનાથ અને છેલ્લે પરવીન સુલતાનાને પણ એ ખાસ સાંભળતા. હવે ડિટેક્ટિવ નવલકથાઓમાં જે ચીલા ચાલુ હતી એ તો બધી વાંચતા જ, પણ એમને ડોટ સિમેનોનની નવલકથાઓ બહુ પસંદ હતી. હવે જોતું જો કે એવું થયું કે આપણા ભૂપેનભાઈ ભૂપેન ખક્કરને પણ એમાં બહુ રસ પડેલો અને ભૂપેનભાઈ સિમેનોનના ઘણા પુસ્તકો કોટાભીને વાંચવા આપતા અને એ બે વચ્ચે પુસ્તકો વાંચીને વિશ્લેષણ ઘણું થતું એ પણ સાંભળ્યું છે. અને ભૂપેનભાઈના સૂચનથી એમણે ગુજરાતીમાં સિમેનોનની નવલકથા દેવે મળીને પ્લોટ તૈયાર કરીને લખવું જોઈએ એવું નક્કી અને થોડા વિચારો પણ આકાર લેવા માંડ્યા હતા, નોંધાયા હતા. પણ પછી ભૂપેનભાઈની વ્યસ્તતા અને ઘણા બધા પ્રવાસોને લીધે એ પ્રવૃત્તિ આગળ નહીં વધી. આમ તો બધાને ખબર છે સુરેશભાઈ કુટુંબની આર્થિક જવાબદારીમાં કશું ધ્યાન પ્રદાન નહીં દેવાનો એમને હંમેશા બહુ રંજ રહેતો. પણ ઘણા લાંબા સમય સુધી લેક્ચરર જ રહેવાથી એકદમ નિસહાય થઈ જતા અને બધું પુસ્તકોને આખું એમનું બધું ઓછાવાર કરી દેતા. પોતાનું નવું પુસ્તક પ્રગટ થાય તો માને પણ આનંદ થતો અને અચૂક મા પાસે શીરો કરાવતા અને પોતાના કાર્ય પાછળ ઉત્કટતાથી લગ્ની લગાવી મંડી જ રહેતા. એ જ ઉત્કટતા અને લગ્નની અપેક્ષા પોતાના સૂચવેલા કાર્યો પાછળ પાસેથી જ્યારે આ રાખેલી અપેક્ષા સંતોષતી નહીં એટલે એનું ઘણું દુઃખ રહેતું અને પોતે સ્પષ્ટ વક્તા હોવાથી પછી એ સંબંધો પણ થોડા ઓસરવા માંડ્યા હતા. અમને ભાઈ બહેનોને પણ પોતાના પુરુષાર્થ અને લાયકાતથી જ આગળ આવવાનું વધવાનું કહેતા. કોઈ ક્ષેત્રમાં જવા માટે લાગવા કેવું કંઈક એમણે વાપર્યું મદદ કરી નથી ક્યાંય પણ અને કોઈની પણ એ લાગવગ લગાડવામાં માનતા નહીં. તેથી ઘણા સગા અને સંબંધીઓ સાથેના એમના સંબંધ બગડ્યા હતા. એટલે જ અમારા ઘણા મિત્રો, મારા મિત્રો, મારા ભાઈ બહેનોના મિત્રો, અમારા અધ્યાપક કુટીર અને બીજે યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં રહેતા બીજા શિક્ષકો એવું કહેતા કે સુરેશભાઈ વ્યવહારુ નથી, પ્રેક્ટિકલ નથી. એમના ભાષણ હોય, ઘણી જગ્યાએ ભાષણો આપવા વડોદરામાં પણ જતા હોય અને આગલા દિવસે દિવસ સુધી
ખૂબ વાંચીને ઘણી બધી નોંધ કરતા અને મોટે ભાગે અમારી અમને નવાઈ એ લાગતી કે એ બધી નોંધો અંગ્રેજીમાં રહેતી, પણ ભાષણ વખતે કોઈ પણ નોંધ એ લઈ જતા અમે જોયા નથી, એ કાઢીને વાંચતા નહીં. ના, શિક્ષણના લેક્ચર્સમાં પણ એ ખૂબ રસ લેતા, કોલેજ તો બહુ જ નિયમિત જતા. મને યાદ નથી કે એમણે કોઈ દિવસ કોલેજમાં નહીં ગયા હોય કે કોઈ દિવસ એમણે સિક લીવ લીધી હોય. એ પોતે હંમેશા કોલેજમાં શરૂઆતથી છેક અંત સુધી એ ચાલતા જ જતા અને એ ખાસું અંતર હતું. અને અમારી શાળા પણ એ બાજુ જ આવેલી એટલે અમે પણ એમની સાથે ચાલવાનો અમે આનંદ લીધેલો. પછી અમે રહેવા ગયા, પણ એમને પેલા અધ્યાપક કુટીરના વૃક્ષો, મેદાન, પક્ષીઓ જોવાનો ઘણો વસવસો રહેતો. એમને રસ્તા પરના ઘરને લીધે ઘોંઘાટ ઘણો રહેતો એટલે મોટે ભાગે ઘરે જ રહેતા. ઘરના અમારા બાગમાં સવાર અને મોડી સાંજ સિવાય બહુ નીકળતા નહીં. હવે અસ્મદિયમ નામ પણ અમે રહેવા ગયા પછી ઉમાશંકર જોશી એક વાર મળવા આવેલા ત્યારે એમણે સજેસ્ટ કરેલું અને એ ઉપરથી જ અસ્મદિયમ એમણે નામ પાડેલું. એટલે એ કહેતા કે આપણું પોતાનું, આપણું બધાનું, એ રીતના અસ્મદિયમ નામ એમણે સજેસ્ટ કરેલું. એટલે બીજાને અસ્મદિયમના આર્કિટેક્ચરલ દ્રષ્ટિએ અમારા ઘરના ઘણા વખાણ થતા કે બહુ એક સારો નમૂનો છે, પણ મોટાભાઈ એમને માટે જે ખાસ બનાવેલી જે બેઝમેન્ટમાંની લાઇબ્રેરી છે ત્યાં જઈને કે એમને માટે ખાસ બનાવેલી બેઠક ટેબલમાં ત્યાં બેસીને એમણે કશું લખ્યું. એમણે એમની ટેવ પ્રમાણે જે કઈ લખવાનું થતું તે એમના ખાટલા કે આરામ ખુરશી પર થતું. મારી દીકરી મિત્સુ ને ઘણું રમાડતા, કે મિત્સુ અમારા કુટુંબમાં પ્રથમ બાળક એટલે બહુ જ વાલી હતી ને એને કવિતામાં કાગળ લખતા ને કહેતા કે એની સિદ્ધિઓ તો આપણે જોવાના નથી, અત્યારે જે કરી બતાવે એનો જ આનંદ લઈએ. અને અમે નાના હતા ત્યારે રમકડું જે બાળકોનું સામયિક આવતું એમાં એમણે ઘણી વાર્તાઓ લખી હતી ને એની પ્રિન્ટ્સ મારા માએ સાચવી હતી. એટલે એ કહેતા કે મિત્સુને મોટી થાય ત્યારે એ બધી મારી વાર્તાઓ વંચાવજો, એટલે એ રીતે દાદાજીને યાદ રાખે. ઘરમાં બેસીને વાંચે લખે છતાં અમારું રસોડું બાજુમાં જ હતું, ત્યાં કઈ વઘાર થાય તો કહે કે થોડી કઢી પીવા આપજો. એ અમુક જે અમુક સુરત ને એમના ગામ તરફની જે અમુક ટેવો હતી એમની એ બિલકુલ અકબંધ રહી હતી. આમ તો મૂંગા મૂંગા કામ કરે, પણ પછીથી અમને બધા જે મળવા આવતા અમારા મિત્રો લોકો એમની સાથે પણ ઘરમાં ચર્ચા, કવિતા, વાંચન, ઘણા અમારા મિત્રો પણ બહુ રસિક હતા અને એમના પોતાના મિત્રોની અવર જવર ઓછી થઈ હતી, એટલે મારા મિત્રોને બધા સાથે પણ કાવ્ય વાંચન, શાસ્ત્રાર્થ બધું કરતા. એટલે આખા આખી જિંદગી જે રીતના પસાર થઈ અને એમના અચાનક ચાલ્યા ગયા પછી ઘર જાણે પ્રાણવિહીન બની ગયું ને એવું, અને ઘરનો આત્મા કે અભાવ, આનંદ, ઉલ્લાસ બધું જ આમ સ્તબ્ધ બની ગયું એવું અમે અનુભવ્યું. હવે છેલ્લે હું જ્યારે 5 કે 6 વર્ષનો હોઈશ અને મારા મોસાળામાં મુંબઈ ગયો હતો, મારી વર્ષગાંઠ હતી, મોટાભાઈ તો વડોદરા એમના કામ અર્થે રોકાતા જ હતા,
મને યાદ છે ત્યાં સુધી હું બહુ ચંચળ સ્વભાવનો અને બહુ તોફાની હતો, એટલે મોટાભાઈની વર્ડ મેં વધારે ખાધી હશે. કદાચ થોડો ગુસ્સાવાળા હતા અમુક વખતે, એટલે માર પણ ખાધો એનો. એટલે એમને જે મને વર્ષગાંઠ દિવસે કાગળ લખ્યો એ હું જસ્ટ તમને જસ્ટ વાંચી બતાવું છું. જી ભાઈ પ્રણવ, આજે સવારે સુરેશ દાદાએ મને કહ્યું કે વહેલો ઉઠ, આજે તો પ્રણવની વર્ષગાંઠ છે. આપણી મધુમાલતીના ફૂલોને પણ ખબર પડી ગઈ હતી, એ બધા ખૂબ ખુશ હતા. નિંદર પરી મને આવીને કહી ગઈ કે પ્રણવને મેં હંમેશા હસતા રહેવાનું ઈનામ આપ્યું છે. ભગવાન પણ કહેતા હતા કે હવે તો પ્રણવ મને ખૂબ વાલો લાગે છે, એ ખૂબ ભણે છે, વાંચે છે અને હું એને મોટો એન્જિનિયર બનાવીશ. ભગવાને કહ્યું છે કે પ્રણવને સદા ફૂલની જેમ હસતો રાખજો, ભીમસેનના જેવો બહાદુર બનાવજો, જલ્દી જલ્દી 16મી ચોપડીમાં પહોંચી જાય એવો હોશિયાર બનાવજો. વડોદરા તને યાદ કરે છે, તારા વગર કોઈ કબાટ ખોલતું નથી, કોઈ હથોડી લઈને ઠોકઠાક કરતું નથી, સાયકલ પણ બિચારી ખૂણે પડી રહી છે. ભાઈ પ્રણવ, આપણે ઘેર હીરા નથી, માણેક નથી, પણ તે બારણામાંના કાંકરા વીણીને તેને તારી પેટીમાં મૂકી હીરા માણેક બનાવી દીધા છે, એ જોઈને હું મારી ગરીબાઈ ભૂલ્યો છું. ભાઈ પ્રણવ, આપણું ઘર મોટું નથી, પણ એ સાંકડા ઘરમાં તારા તૂટેલા લાકડાના એન્જિન મુંબઈથી વડોદરા, દિલ્હી, કાશ્મીર ને હિમાલય સુધી ફરી વળે છે. કાશ્મીર મેં જોયું નથી, આ જિંદગીમાં જોઈશ કે નહીં રામ જાણે, પણ ત્યાં તો બધું મારા સાંકડા ઘરમાં લાવી દીધું. ભાઈ પ્રણવ, તું રાતે સોનલા પરી સાથે વાતો કરતો હશે ત્યારે મેં ઉધરસ ખાઈને તને જગાડ્યો હશે, તેની હું માફી માંગુ છું. તારી કલ્પનાથી આંજેલી આંખે મેં પણ કેટલું સરસ સરસ જોયું છે. તારી સાથે જાણે ભગવાને મારું બાળપણ ફરી મોકલ્યું. તું ન આવ્યો હોત તો મારું બાળપણ સદાને માટે ચાલ્યું ગયું હોત. ભાઈ પ્રણવ, તું ને કુકુ ઘણી વાર કહો છો કે મોટા ભાઈ ગાંડા છે. તમારી વાત સાચી છે, અમે મોટા લોકો ઘણી વાર ગાંડા ને ખરાબ થઈ જઈએ છીએ, ને છતાં અમારો જુલમ સહીને આંસુ લૂંછીને તમે અમારી આગળ હસતા હસતા ઉભા રહો છો. જે હાથે તમને મારીએ છીએ તે હાથને તમારા હાથમાં, નાનકડા હાથમાં લઈને તમે પંપાળો છો. તમે ભોળા છો, અમે કેટલા ખરાબ છીએ તે સદભાગ્ય તમે જાણતા નથી, માટે તમે હસતા હસતા અમારી સાથે રહો છો. તું મોટો થશે ત્યાં સુધીમાં હું ખૂબ સારો થઈ જઈશ, ગાયો થઈ જઈશ, માના જેવો, માસીના જેવો, કુકુના જેવો, પછી તો હું તમને ગમીશ ને. ભાઈ પ્રણવ, લાખ લાખ જુગ જુગ જીવો મોટા ભાઈ. બસ મારું આજનું આટલું જ કહેવું છે. પ્રણવભાઈ, તમે કહ્યું કે તમારા ઘરનું કામ અને આટલા દિવસની બેઠકોમાં વારંવાર એવો ઉલ્લેખ થયો કે ઉમાશંકર તમારે ત્યાં અવારનવાર આવતા, તો અનેક મહેમાનો આવતા હશે, પણ ઉમાશંકર મોટા માણસ એટલે સ્વાભાવિક છે કે અમને એવી ઉત્સુકતા હોય કે એ આવે ત્યારે અમને લોકોને કેવું લાગતું. ઉમેશભાઈ ને એ બે વચ્ચે શું થતું હતું એ માર નથી પૂછ્યું. યુનિવર્સિટીના કામે ઘણી વાર આવતા ને એમનો પેલો નિત્ય ક્રમ એવો હતો કે ડિપાર્ટમેન્ટમાં ભોગીલાલ સાંડેસરા ને મળતા, જો ટાઈમ હોય તો સુરેશભાઈ ને મળતા, પછી એ કિશનસિંહ ચાવડાને મળવા જતા અને અમદાવાદ પાછા જતા અમારે ઘરે આવતા.
આ એટલો પેલો નિત્ય ક્રમ થઈ ગયો હતો કે અમને પેલા કોઈક મોટા સાહિત્યકાર આવ્યા હોય કે અમને એવું એવું ખાસ લાગ્યું જ નથી, કારણ કે અમારી સાથે પણ એટલી સહજતાથી વાત કરતા. એટલે જ જયારે મેં આપણા બધા ચર્ચાઓમાં મેં જયારે સાંભળ્યું કે બે છેડા હતા ઉજો સૂજો, અમને તો એવો બિલકુલ અનુભવ થયો નથી. સુરેશભાઈ અને ઉમાશંકરભાઈ પણ ઘણી તૈયારી સાથે, એ લોકો ઉમાશંકરભાઈ આવતા ત્યારે કાગળ લખીને આવતા ને એમના મુદ્દા જણાવતા, મને યાદ છે. અને સુરેશભાઈ પણ કહેતા ઉષાબેનને મારા માને કે ઉમાશંકર આવવાના છે, આટલું બધું જરા કાઢીને મારે જરા જોઈ જવાનું છે. એટલે એ આવ્યા પછી એટલી એ લોકો મુદ્દાસર વાત કહેતા. સૌથી પહેલા ઉમાશંકરભાઈ જે પોતે લાવ્યા હોય એ કહેતા, પછી સુરેશભાઈને જે એમણે કહ્યું હોય એ વાત કરતા, અને પછી એમના વિશે ચર્ચા થતી. એમાં કોઈ એકબીજાને આમ બોલતા બંધ કરવાની કે એવી કોઈ જાતનું બિલકુલ વિનયપૂર્વક મેં વાત થતા જોઈ છે. અને ઇવન છેલ્લે પણ જે કશાકમાં એ લોકો અગ્રી નહોતા થઈ શકતા વિચારોમાં, એ પણ એ લોકો કહીને છૂટા પડતા. એટલે પેલા કોઈ આમ એ જાતનું નહીં. એટલે મને તો સૌથી વધારે એમનું વ્યક્તિત્વ બહુ મને બહુ ઇમ્પ્રેસિવ લાગ્યું હતું. અને એટલા ઘણા કાગળો લખતા બધાને દરેકને યાદ કરે એમાં. અને સુરેશભાઈના ગયા પછી અહીંયા એક અંજલિનો પ્રોગ્રામ થયો હતો ત્યારે પણ એ ઉમાશંકરભાઈ આવેલા અહીંયા કોલેજમાં ત્યારે પણ. એટલે બહુ એમના સંબંધો બહુ મારી દ્રષ્ટિએ બહુ આત્મીય હતા એવું માનું. આ સેન્ટિનરી એકલા સુરેશભાઈની નથી, ઉષાબેનની પણ છે. હા જી, તો તમે ઉષાબેન વિશે થોડીક વાતો કરો તો અમને બધાને બહુ રસ છે. ઉષાબેન આમ જુઓ તો એટલા જ પ્રતિભાશાળી હતા, કદાચ અમુક એમના કેરિયરના સ્ટેજમાં સુરેશભાઈ કરતા પણ વધારે પ્રતિભાશાળી હતા. બીએમાં એમનો ફર્સ્ટ ક્લાસ આવેલો એ વખતે મુંબઈ યુનિવર્સિટી એલ્ફિન્સ્ટનમાં, તે વખતે તો છેક ધારવાડથી કરાંચી સુધીની, એમાં એમના બે ફર્સ્ટ ક્લાસમાં એ હતા. અને એમણે બીટીમાં પણ એમનો ફર્સ્ટ ક્લાસ હતો. અને ઉષાબેન ખાર રહેતા એટલે પછી પોદાર સ્કૂલમાં ભણાવતા, એમની સાથે એટલે રામભાઈ રામપ્રસાદ બક્ષીના વિદ્યાર્થીની હતા અને એમની સ્કૂલમાં એ ભણાવતા. અને બહુ પોપ્યુલર ટીચર હતા એ. અને એમનું પણ તમને ખરું જોતા કહું તો સંસ્કૃતનું ખાસ કરીને જે એમનું જ્ઞાન હતું એ કદાચ સુરેશભાઈથી એમનું વાંચન વધારે હશે અને વધારે સારું હતું. ઇવન અમે ઓર્ડિનરી સંસ્કૃત સ્કૂલમાં ભણતા ને અમે પૂછતા એના પરથી પણ ખબર પડતી. અને મેં જોયું છે કે ઘણા બધા લેક્ચરોમાં પણ અમુક કંઈ મોટા ભાઈ પેલું કઈ સંસ્કૃતનું કઈક રેફરન્સ આપતા કઈક વાક્યનો, તો ઘણીવાર ઉષાબેન એ સુધારી પણ લેતા. અને એમનું રામકૃષ્ણ મિશનમાં અને રામકૃષ્ણ પરમહંસમાં અને બધામાં એમનો બહુ એમના પર બહુ એનો ઊંડો પ્રભાવ હતો ઉષાબેનનો. અને પોતે પણ એમણે સ્વાતંત્ર્યની લડાઈમાં પણ ત્યાં મુંબઈમાં ભાગ લેતા, પોતે એક ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી આવતા, પણ એમનામાં એવો કોઈ કેવો કોઈ જાતનો એવો ડોળ કે એવું કંઈ જોયું નથી. અને એવા કુટુંબમાંથી આવીને તદ્દન સાવ સામાન્ય કુટુંબમાં રહીને એમણે બહુ એ બધું સહજતાથી આખું સ્વીકારી લીધું હતું. ને એમનું લખવાનું ખાસ કરીને અમને તો એટલા માટે યાદ છે કે શાળામાં બધું જે કઈ બધું વિષયો ભણાવતા એ ઉષાબેન ભણાવતા, એ ઘણીવાર નિબંધો લખાવતા અને બધું કરાવતા. તો ઘણીવાર એટલી ઉત્તમ કક્ષાના હતા અને અમે મોટાભાઈને બતાવતા તો એ કહેતા કે જો આ મારાથી આવો નહીં લખાવાતે, કદાચ એમને નહીં લખાવવું પડે ભવિષ્યમાં એને માટે પણ કહેતા હોય. પણ
એવું પણ કહેતા. પણ એમને શરૂઆતથી જ દમનો વ્યાધિ હતો, અને છતાં પણ બધી દોડાદોડ ઘરની એમણે જ કરી છે. હવે વડોદરા આવ્યા ને એમને એમના ક્વોલિફિકેશન પ્રમાણે બહુ સારી સ્કૂલમાં એમને પ્રિન્સિપલશીપની ઓફર થઈ હતી, પણ અમારા છોકરાઓનું ભવિષ્ય જોતા ને બધું જોતા એમણે એ નકારી કાઢી હતી. છતાં પણ સુરેશભાઈ જેમ જેમ વધારે પ્રવૃત્ત થતા ગયા એમ ઉષાબેનને બેકગ્રાઉન્ડમાં જવું પડ્યું, અને એમનો અમને તો તે વખતે ખ્યાલ નહીં, પણ પાછળથી એમને ખ્યાલ આવ્યો કે આ એક વસ્તુ એમના જીવનમાં બહુ બહુ ખોટી થઈ કહેવાય. કારણ કે એમનું જે એમનામાં જે એમના લેખનમાં વાંચનમાં જે બધું ભાષા હતી બધાને, એ બધી એટલી બધી બહાર નહીં આવી શકે. એટલે એનો દુઃખ અમને હંમેશા રહે, અને ઘણા સાહિત્યકારોએ પણ કહ્યું છે, અને ઉષાબેનના ગયા પછી પણ સાહચર્યમાં કે એતદમાં કદાચ ગીતાબેને એક સારું લખેલું, શિરીષભાઈએ પણ શબ્દ સૃષ્ટિમાં ઉલ્લેખ કરેલો. એટલે ઉષાબેનનું બધું પાછું એટલું સૌથી વધારે એમનો ઉત્તમ વસ્તુ હતું કે એમને બીજા બધા વિષયોમાં એટલો રસ હતો, ફૂલ ફળ ઝાડ પાન એમનું જે ખરું જે એમના વિશે જે નોલેજ હતું એ એમનું ઉત્તમ હતું. એટલે સુરેશભાઈ પણ આ બધા વિશે ખાતરી બધી કરતા એ ઉષાબેન પાસેથી કરતા, કોઈ પણ ફૂલ ઝાડ વિશે કેવું, અને એમને આકાશના તારાઓ છે એ બધું એને ધૂમકેતુઓ છે એનું પણ બહુ જ ડીપ નોલેજ હતું. અને અમને બધાને એ વખતની રાતોમાં તો આટલું આજની આજકાલની રાત જેટલું અજવાળું નથી, એટલે અમને ઘણું બધું એ બતાવતા. અને ઘણા બધા સંસ્કૃત શ્લોકો અને બધું અમને માએ જ બધું શીખવાડ્યું. તમે એમની પાસે જોયું તો ગીતા વિશે વેદ વિશે કશા પણ વિશે એટલું એમને બધું ગાઢ બધું જે જ્ઞાન હતું આખું, અને બધાની સાથે એટલું સરસ શેર કરતા, એટલે એ છેક સુધી એ રીતે જુઓ તો એ બહુ પ્રવૃત્ત રહે. ચારેક વર્ષ ખાટલામાં કાઢ્યા, પણ એમનામાં જે આ જ્ઞાનનો જે ભંડાર હતો એ કોઈ રીતે સરખી રીતે બહુ બહાર ન આવી શક્યો, એનો અમને બહુ કાયમ રંજ રહેશે. બસ હું કિરીટ બોલું છું, કિરીટ દુધા. મારે જાણવું છે કે સુરેશભાઈને છેલ્લે સુધી ક્યા સાહિત્યકારો મળવા આવતા અને ઉષ્માપૂર્ણ સંબંધો એમની સાથે છેલ્લે સુધી જળવાઈ રહેતા, એવા કોણ કોણ સાહિત્યકારો છેલ્લે સુધી? અમુક સાહિત્યકારોને એટલીસ્ટ મળવાનું તો મને બહુ યાદ નથી, કાગળો ઘણાના આવતા. એમાં એમને ખાસ તો છેક સુધી એક કિશોર જાદવ હતા, પછી જયંત ખત્રી, ઓફકોર્સ રાધેશ્યામ શર્માના પણ ઘણા કાગળો આવતા, રઘુવીરના પણ જૂજ કાગળો આવતા. બાકી તો એમના જે અંગત મિત્રો હતા રસિકભાઈ જયંતભાઈ અને એ બધાના કાગળો આવતા. બાકી છેલ્લે છેલ્લે તો એવું કોઈ ખાસ વડોદરામાં રહેતા પણ કોઈ ખાસ એટલું મળવા નહોતા આવતા અમે જ્યારે Q4માં હતા. કારણ કે મને લાગે છે કે એ વખતે એમના જે મિત્રો છે એ ઘણા પ્રવૃત્ત થયા હતા અને ઘણા એમના ક્ષેત્રમાં આગળ આવ્યા હતા અને ઘણા જ બહુ જ બિઝી રહેતા હતા, એટલે એમનો એક મને ખબર છે જયારે પેલું એમને 84માં જયારે એમને એવોર્ડ મળવાનું વાત આવી હતી ત્યારે એમણે અંગત કાગળ લખેલો, એમાં એમણે બધું એમનું ઘણું આખું વ્યથા અને બધું જે છે એ ઠાલ્યું છે. મને લાગે છે કે એમણે રસિકભાઈ જયંતભાઈ ભરતભાઈ ગીતાબેન
વગેરેના ઉદ્દેશ્યને લખેલો. મારી પાસે કાગળ છે, કોઈક વાર કોઈને વાંચવું હોય, કદાચ બધા વાંચ્યો પણ હોય તો હું શેર કરીશ. પણ ઘણા છેલ્લે એમને એવું લાગતું હતું કે એમને જે કઈ બધું કરવું હતું એ ધાર્યું ઘણું કરી ન શક્યા અને ઘણા બધા લિમિટેશન્સ નડ્યા અને ઘણા અંગત મિત્રોનો એમાં સાથ પણ ન મળ્યો. અપેક્ષાઓ જે રાખેલી, જે પ્રોમિસિસ થયા હતા બધા, એ પ્રમાણે કઈ મળ્યું નહીં. એમનું એમને એમને બહુ દુઃખ રહેતું. એટલે છેલ્લે તો લગભગ હું તમને કહું કે 83-84 પછી તો એ ખાસ ઘરમાં પોતે વાંચ્યા કરતા અને હવે છેક સુધી લગભગ 84માં અમારે ત્યાં ફોન આવ્યો, પછી ટીવી આવ્યું. એટલે એમણે કંઈ આ બધીમાં આ બધામાંની કોઈ વસ્તુ એમણે એ રીતે જોવો તો ભોગવી જ નથી. અને છેલ્લે છેલ્લે અમુક લોકો સાથે એમને ઘણું ફાવતું, અને એમાં હું ભૂલ્યા વગર બાબુભાઈનું નામ લઈ શકું, કારણ કે બાબુભાઈ સાથે બહુ આત્મીયતાથી, બાબુભાઈ રેખા બધાની સાથે ઘણું આત્મીયતાથી એ રહ્યા છે. અને મને ખબર નથી, મારા એક હાથમાં એક કાગળ આવ્યો હતો, બાબુભાઈ કશે બીજે રહેવા ગયા કે કશે બહાર ગયા, એમણે લખેલો કાગળ એ મારી પાસે છે. હવે એ કાગળ અહીંયા છે એટલે મને ખબર નથી કે એ કાગળ એમને પહોંચ્યો હશે, કારણ કે એ કાગળની કોપી રાખે એવા તો નહોતા. પણ હવે કદાચ બાબુભાઈ કહી શકે કે કંઈક પણ એ કાગળની કોપી હશે તો હું બાબુભાઈને હું મોકલી આપીશ, કદાચ એમને ખ્યાલ હશે. એટલે અમારે ત્યાં છે ને સુરેશભાઈના મિત્રોના, સાહિત્યકારોના ઘણા બધા પત્રો છે. એ કેટલા પત્રો હશે સંખ્યા? આમ તો પણ સુરેશભાઈના લખેલા પત્રો અમે કોઈ રીતે કશેકથી પણ મેળવી શક્યા નથી હજી. શિરીષભાઈએ પણ પ્રયત્ન કરેલા અમે બધાએ, એટલે કારણ કે મને લાગે છે કે સૌથી વધારે પત્રો જે જયંતભાઈ ને રસિકભાઈ ને લખ્યા હશે એ બધા તો કઈ હાથ લાગ્યા નથી. કદાચ એમણે ડિસ્ટ્રોય કર્યા હોય એવું મેં કોઈક જગ્યાએથી સાંભળેલું, એટલે એ મને ખ્યાલ નથી. પણ આ બધા ઘણા કાગળો છે મારી પાસે, બહુ લાંબા ને એવા નહીં, પણ તોય લગભગ ઘણા બધા લેખકોના, ઇવન જૂના ડોલરરાય માંકડ છે, વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી છે, જૂના ઘણા બધા લેખકોના એમના ઉપર પહેલા આવેલા કાગળો બધા છે. એટલે મેં વચ્ચે શિરીષભાઈને કહ્યું હતું અને કદાચ કમલભાઈને પણ વાત કરેલી, શેખ સાહેબને ખબર નહીં કહ્યું હોય, કે આ બધું કોઈક કોઈક રીતે કોઈકે આવીને મોકલીને જોવા જેવું છે. એમાંનું કંઈક જો કામ લાગતું હોય, અને એમના લખેલા ઘણા હસ્તલિખિત તો કાગળો તો બધા છે જ, આમ તો બધા સાચવીને રાખ્યા છે પ્લાસ્ટિકના કવર્સમાં ને બધે. અને એમની ખાસ તો લાઇબ્રેરી, એ મેં કમલભાઈને પણ કહ્યું હતું, વચ્ચે સુમનભાઈની વાત કરી ત્યારે બાબુભાઈને વાત કરેલી, એનું કંઈક જો થાય એમના જ પુસ્તકો નહીં, એમના પર આવેલા પુસ્તકો ને એમને જેમાં રસ હતો એવા પુસ્તકો ઘણા બધા અત્યાર સુધી સાચવીને રાખેલા છે. અમે થોડું ઘણું એમાંનું વાંચ્યું હશે, પણ હવે અમારા પછીનું જનરેશન ને કોઈને એમાં રસ નહીં હોય એ સ્વાભાવિક છે. એટલે અમારી દ્રષ્ટિએ જો કંઈ એનો ઉપયોગ થતો હોય તો ઘણું સારું. વચ્ચે જ્યારે મંજુબેનને હિંમતભાઈ હતા, હા, એ લોકો પણ છેક સુધી અહીંયા આવીને એમને મળતા, એ એમાંના એક હતા. અને અહીંયા વડોદરાના પણ ખાસ તો ભારતીબેન મોદી સાથે એમને ઘણો સારો સંબંધ હતો, વેણુભાઈ એમના હસબન્ડ. અને વિરજે પાટીલ જ્યારે યુએસથી આવતા ત્યારે પણ એ છેક સુધી મળતા. એટલે હિંમતભાઈ ને મંજુબેને એવું કંઈક જ્યારે એ લોકો ફાર્બસમાં હતા ત્યારે એમણે કંઈક એક ખૂણો કે નક્કી કરેલો કે અહીંયા સુરેશભાઈના બધા પુસ્તકો મૂકીશું, તો પછી થોડા ગાળામાં જ એ બેઉ જણાએ વિદાય લીધી. એટલે એ બધું કામ પણ પછી
બધું રહી જ ગયું છે. બીજું એક વસ્તુ મારે જસ્ટ કહેવી હતી કે સુરેશભાઈના જે બધા લેક્ચર્સના જે બધી કેસેટ્સ હતી એ બધી એમના એક જૂના વિદ્યાર્થીને મિત્ર કેનેડામાં છે શશી ટેલર કરીને એમની પાસે છે. હવે એ બધું એ કહે છે કે હું મોકલું છું અથવા કોઈક સાથે મોકલીશ, પણ હવે અહીંયા એ શોધવું રહ્યું કે આ બધાનું રૂપાંતર શક્ય છે કે નહીં. એમ યજ્ઞેશ દવે એ જે વાત કરતા હતા ઓલ ઇન્ડિયા રેડિયોના એમના લેક્ચર્સ, એમની સીડી મારી પાસે છે, એટલે એ હું કંઈક કોઈક રીતે ઉપલબ્ધ કરી શકું.